સબસ્ક્રાઈબ કરો ગુજરાત બાયોલોજી પ્લસ ચેનલ ચેનલને અને મારા નવા વિડીયોની અપડેટ માટે બેલ બટન પર ક્લિક કરો જેથી સૌથી પહેલા વિડીયો જોઈ શકો હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી પ્લસ તમે છો મનીષ મીવાડા સાથે તો મિત્રો ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરીએશન એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો એના વિશે એક સરસ મજાના નવા ટોપિકની ચર્ચા કરીએ મિત્રો તો મિત્રો આજે આપણું જે નોલેજેબલ એક ટોપિક છે જેનેટિક્સની અંદર આઈ કલર ઇનહેરિટન્સ ઇન ડ્રોસોફિલા એટલે કે આજે આપણે ડ્રોસોફિલામાં આંખના કલર માટેની આનુવંશિકતા વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું મિત્રો તો કદાચ આ ટોપિક મિત્રો ચોપડીમાં ના આપ્યો પણ બહુ જ અગત્યનો છે અને આના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન રેફરન્સ બુકની અંદર પૂછેલા હોય છે મિત્રો તો તમારા માટે ખાસ અગત્યનો ટોપિક છે તો મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ નીટમાં પૂછાવાલાયક છે તો છેક સુધી વિડીયો જોજો વચ્ચે વચ્ચે નોટ કરતા રહેજો ચોપડાની અંદર જેથી ઇન ફ્યુચર તમારે વાંચવું હોય તો સરળતા રહે મિત્રો તો આપણે શરૂઆત કરીએ જેનેટિક્સની અંદર ડ્રોસોફિલામાં આંખના કલર માટેની આનુવંશિકતા માટે કે કેવી રીતે આંખના કલરનું જે આનુશિકતા છે એ થયેલી છે તો એના વિશે ચર્ચા કરી ડિટેલમાં તો સૌ સૌથી પહેલાં ડ્રોસોફિલામાં આંખોના કલર માટે માટેના જનીન એક્સ રંગસૂત્રો ઉપર હાજર હોય છે મિત્રો યાદ રાખજો લેંગી રંગસૂત્ર અને એમાં પણ એક્સ શ્રમસૂત્ર ઉપર હાજર હોય છે ડ્રોસોફિલામાં ડ્રોસોફિલા એટલે મિત્રો ફળમાખી કહેવામાં આવે છે અને ફળમાખી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે પાકેલા ફળની આજુબાજુ જોવા મળે છે એટલા માટે ત્યાં આગળ એનો ગ્રોથ થાય છે એટલા માટે ફળમાખી કહેવામાં આવે છે એનું વૈજ્ઞાનિક નામ હું તમને કહી દઉં ડ્રોસોફિલા મેલેનો ગેસ્ટર એનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો અને સૌથી પહેલાં મોર્ગને આ માખી ઉપર અભ્યાસ કર્યો હતો અને ઉપર કામ કર્યું હતું મિત્રો યાદ રાખજો ફરીથી કહું છું ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જેવી બાબત એ છે કે ડ્રોસોફિલામાં જે આંખોનો કલર હોય છે એનો જે જનીન હોય છે એ એક રંગસૂત્ર ઉપર રહેલા હોય છે મિત્રો નેક્સ્ટ વાત કરીએ કે મોર્ગને ડ્રોસોફિલા પસંદ કેમ કરી અને એના માટેના કારણો શું હતા ડ્રોસોફિલા પસંદ કરવા માટે એટલે કે ફળમાખી આ પ્રયોગ કરવા માટે એના ઉપર વર્ક કરવા માટે કેમ આ જ માખી એમને પસંદ કરી તો એના કારણો પણ હું તમને કહી દઉં કે એના અંદર સૌથી પહેલાં તો ઓછામાં ઓછા રંગસૂત્રો હતા એટલે કે તેમાં ફક્ત ચાર જોડ રંગસૂત્રો જોવા મળતા હતા જેમાં આ રીતે રંગસૂત્રો હોય છે જે મેં દોરેલા છે મિત્રો એક રંગસૂત્ર બીજું ત્રીજું અને ચોથું અહીંયા તમે જોઈ શકો છો જોઈ શકો છો અને જે છેલ્લું હોય છે મિત્રો એ એકચ્યુઅલી મતલબ અહીંયા બે કેમ દોર્યા છે એકચ્યુઅલી ત્રણ આ ચોથા નંબરનું છે આ પહેલ જે આ બે દોર્યા છે એકચ્યુઅલી ચોથા નંબરનું છે મિત્રો તો અમે કેવી રીતે આ રીતે આપણે ફરીથી ગણી દઈએ કે આ એક આ બે આ ત્રણ અને ચોથા નંબરનું બે માટે દોરે છે કાં તો મિત્રો હશે હશે કાં તો આમ ચાર જોડ રંગસૂત્રો જોવા મળે છે ફરીથી કહું છું કે અહીંયા કાં તો સ્ત્રી મતલબ કે માદા માખી હશે તો મિત્રો એક્સ એક્સ હશે અને ન માખી હશે તો એક્સ વાય અને વાય રંગસૂત્રો આપણે ચિત્રમાં આ રીતે દર્શાવીએ છીએ મિત્રો તમને આ રીતે મેં દર્શાવેલું છે તો આ રીતે કંઈક રંગસૂત્રો ગોઠવાયેલા હોય છે તેમનો જીવન અવધિકાર મિત્રો બે અઠવાડિયેનો જ હતો એટલા માટે આ પસંદ કરવામાં આવી હતી કારણ કે ફટાફટ પ્રયોગ થઈ શકે એટલા માટે મિત્રો બીજું તે વધારેમાં વધારે સંતતિ પેદા કરતા હતા એટલે કે નેક્સ્ટ જનરેશનની અંદર એ વધારેમાં વધારે સંતતિ પેદા કરી શકતા હતા અને બીજું એમને ઉછેરવા સહેલા હતા એટલે કે ફળ પાકેલું ફળ હોય એના ઉપર એમને ઇઝીલી ઉછેરી શકાતા હતા એટલા માટે એમને ઉછેરવા સહેલા હતા અને તેમાં નર અને માદા સ્પષ્ટતાથી જોઈ શકાતા હતા સરળતાથી જોઈ શકાતા હતા એટલા માટે મિત્રો આ માખી પસંદ કરવામાં આવી હતી એટલે કે ડ્રોસોફીલા પસંદ કરવામાં આવી હતી તો એના વિશે આનુવંશિકતા વિશે વાત કરીએ તો હવે મિત્રો અહીંયા વાત કરીએ કે લાલ આંખો અને સફેદ આંખો ધરાવતી માખીઓની વાત કરી છે તો મિત્રો અહીંયા એકચ્યુઅલી આપણે લાલ આંખો માટે ખરેખર લેવું તો કેપિટલ સોરી કેપિટલ આર આપણે રેડ આંખો માટે લઈએ અને સફેદ આંખો માટે મિત્રો આમ તો જોવા જઈએ તો આપણે સ્મોલ આર લઈ શકીએ છીએ મેન્ડલે જે પ્રમાણે પ્રયોગો કર્યા સપોઝ દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે કેપિટલ ટી ટોલ માટે લીધા હતા અને જે ઢ્વા હતા એટલે કે નાના જે પ્લાન્ટ હતા એના માટે સ્મોલ ટી લીધા હતા તો આ રીતે આપણે લઈ શકીએ છીએ પણ અહીંયા મિત્રો એક મ્યુટેટેડ જનીન વિશે એટલે કે વિકૃત જનીન વિશે વાત કરવાની છે આપણે કે જે સફેદ આંખો જોવા મળે છે એકચ્યુઅલી વિકૃતિ થયેલા જનીનોથી સફેદ આંખો જોવા મળે છે એટલા માટે એનું જ જે છે સ્મોલ ડબલ્યુ આપણે લઈએ છીએ સફેદ આંખો માટે તો હવે કેપિટલ પ્રભાવી માટે આપણે લાલ આંખો માટે કેપિટલ ડબલ્યુ લઈએ છીએ મિત્રો એટલા માટે અહીંયા લાલ કલર માટે પણ મેં કેપિટલ ડબલ્યુ લીધો છે એટલા માટે અહીંયા મોર્ગને પણ કેપિટલ ડબલ્યુથી સજ્ઞાથી અમને દર્શાવ્યા હતા તો અહીંયા લાલ આંખો માટે યાદ રાખજો મિત્રો હંમેશા આનુશિકતા વિશે આગળ વાત કરીએ તો તમારા મનમાં મગજમાં યાદ રહેવું જોઈએ કે કેપિટલ ડબલ્યુ એ લાલ આંખો માટેના કલર માટે સંકેત કરે છે અને સફેદ આંખો માટે ડબલ્યુ સ્મોલ જે મેં આ રીતે વાળેલો છે તો આ રીતે યાદ રાખો મિત્રો બહુ અગત્યનું છે તો ફરીથી કહું છું લાલ આંખો માટે આપણે કેપિટલ ડબલ્યુ અને સફેદ આંખો માટે આપણે સ્મોલ ડબલ્યુ રીતે આપણે સાંકેતિક કરીશું તો નર અને માદા જો ફરીથી કહું છું કે માદાની રીતે આ રીતે આપણે સંગીતોમાં દર્શાવીશું અને નરને મિત્રો આ રીતે આપણે દર્શાવીશું યાદ રાખજો કારણ કે એ સંકેતોમાં દર્શાવવા જરૂરી છે કારણ કે આપણે બંને એકસાથે દર્શાવવાના છે રંગ સૂત્રો પણ દર્શાવે છે નરને માદા અને સાથે સાથે આપણે જન્નીનો પણ દર્શાવવાના છે એટલા માટે આપણે આ રીતે લેવું જરૂરી છે તો આપણે પહેલી કન્ડિશન લઈએ પેરેન્ટ્સની વાત કરીએ તો સફેદ આંખો અને લાલ આંખો ધરાવતી માખી વચ્ચે પ્રજનન કરવામાં આવ્યું હતું હવે સફેદ આંખો ધરાવતો નર લીધો હતો અને લાલ આંખો ધરાવતી માદા લીધી હતી તમે જોઈ શકો છો લાલ આંખો એટલે મેં અહીંયા કેપિટલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ લખેલા છે અને અહીંયા સફેદ આંખો એટલે સ્મોલ ડબલ્યુ લખેલા છે તો એનો પ્યુનિટ સ્કવેર દોરીએ તો અહીંયા સફેદ આંખોના જનીનું મેં અહીંયા દોરેલા લખેલા છે રંગસૂત્રો અને લાલ આંખોના જન્યુ આ બાજુ લખેલા છે તો રંગસૂત્રો મેં જોઈ શકો છો અહીંયા આ આ બાજુ તો આ બંને હવે જ્યારે ભેગા થશે ત્યારે એક માદા માખી મળે છે બીજી માખી મળે છે બીજી એક માદા માખી બને છે અને ત્રીજી પણ ચોથી પણ માખી બને છે તો આમ બે માદા અને બે નર બને છે એમાં બધી જ લાલ બને છે તમે જોઈ શકો છો કે કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ જ્યારે ભેગા થાય તો પ્રભાવી લાલ છે તો એટલા માટે અહીંયા કે બધી જ લાલ આવશે અહીંયા બધામાં તમે ચેક કરી શકો તો બધી જ માખ્યું લાલ મળે છે મિત્રો યાદ રાખજો અહીંયા ખાસ એક જાણવા જેવી બાબત એ છે અહીંયા જે સફેદ આંખોનું કે મ્યુટેટેડ જનીન જે છે એ એકચ્યુઅલી અહીંયા નરમાં હતું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નરમાં મ્યુટેટેડ જનીન છે પણ અહીંયા જે મ્યુટેટેડ જનીન છે એ માદામાં જોવા મળે છે તમે અહીંયા હું ગોળ રાઉન્ડ કરું ચેક કરી લો મિત્રો કે અહીંયા માદામાં આ મ્યુટેટેડ જનીન હવે જોવા મળે છે મતલબ પેરેન્ટ્સ નરમાથી અહીંયા હું લખું છું પેરેન્ટ્સ નરમાથી માદામાં આ જનીન ટ્રાન્સફર થયું છે એટલે કે આ સ્મોલ ડબલ્યુવાળું જનીન જે હવે છે એ માદામાં ટ્રાન્સફર થયું છે નરમાંથી મિત્રો યાદ રાખજો ફરીથી કહું છું હવે આગળ આપણે જ્યારે આ મેન મતલબ કે મોર્ગને આગળ પ્રયોગ કરાયો હતો જેની અંદર મિત્રો આ લાલ આંખોવાળો નર જે છે એને લાલ આંખો સોરી લાલ આંખોવાળા નરને લાલ આંખોવાળી માદા સાથે પ્રજનન કરવામાં આવ્યું મિત્રો તો અહીંયા ક્રોસ કરીએ છીએ આપણે તો લાલ આંખોમાં ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ એટલે કે લાલ આંખો માટે પ્રભાવિત ડબલ્યુ છે એટલા માટે અહીંયા લાલ આંખો નર છે ને લાલ આંખું વાળું અહીંયા તો વાયુ ઉપર કોઈ રંગસૂત્ર નથી એટલા માટે કેપિટલ ડબલ્યુ છે એટલા માટે અહીંયા નર છે લાલ આંખોવાળી માખી છે તો આ બંને વચ્ચે પ્રજનન કરવામાં આવ્યું તો બંનેનું પ્યુનેટ સ્કેરમાં આનાજન્યુ મેં અહીંયા લખ્યા છે અને આના અહીંયા લખ્યા છે તો અહીંયા તમને જોવા મળે છે કે પહેલાંમાં મિત્રો તમને જોવા મળે છે કે પહેલાં જે છે એ નર માદા મળે છે બીજામાં પણ માદા મળે છે ત્રીજું જે મળે છે નર મળે છે અને ચોથું પણ નર મળે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ મ્યુટેટેડ જનીન જે ડબલ્યુ સ્મોલ ડબ્લ્યુ છે એ મિત્રો અહીંયા નર્મા પણ તમે જોઈ શકો છો આ નરમાં જોવા મળે છે આ ડબલ્યુ સ્મોલ ડબ્લ્યુ મિત્રો એટલે કે એફ પેઢીની અંદર આ મ્યુટેટેડ એટલે કે વિકૃત જનીન અહીંયા નરમાં જોવા મળે છે જે અહીંયા એકચ્યુઅલી એફપન પેઢીમાં નર્મા આ જનીન જોવા નથી મળતું મતલબ કે અહીંયા મેં તમને કીધું હતું કે નરમાંથી માદા માદામાં ગયું અને હવે શું થાય છે મિત્રો કે આ માદામાંથી આ જે માદા હોય છે આ માદામાંથી નરની અંદર આ જનીન ટ્રાન્સફર થયું એટલે કે પિતૃના પિતૃ જે હોય છે નર એમાંથી છેક નરમાં જવા માટે F1 સંતતી દ્વારા જાય છે મિત્રો યાદ રાખજો F1 સંતતી દ્વારા F1 વન સંતતીની જે માદા હોય છે એ માદા દ્વારા F2 પેઢીના નરમાં આ મ્યુટેટેડ જનીન પ્રવેશે છે એટલે એવું કહેવાય કે આ નરની અંદર જે એમના દાદા એટલે કે જે ગ્રાન્ડફાધર છે એમના અંદરથી આ જનીન આવી શકે છે એવું કહી શકીએ છીએ અને આપણે ક્રિસ ક્રોસ કહીએ છીએ ક્રિસ ક્રોસ મતલબ ક્રોસિંગ કહીએ છીએ ઇનહેરિટન્સ કહીએ છીએ આનુવંશિકતા આપણે કહીએ છીએ તો એના અંદર હું તમને બે ત્રણ શબ્દો કહી દઉં ફરીથી કહું છું આવા ક્રોસને આપણે ક્રિશ ક્રોસ કરીએ છીએ એટલે કે જો ફરીથી અહીંયા એક સમજાવું પહેલા નંબરે મેં લખ્યું છે કે પેરેન્ટ્સમાંથી નરમાંથી વન સંતતિ દ્વારા અહીંયા લખું છું નરમાંથી વન સંતતિ દ્વારા એફ ટુ જો જનીન જાય તો એને ડાયજેનિક કહેવામાં આવે એવી રીતે પેરેન્ટ્સમાંથી માદા માદા સંતતિમાંથી પેરેન્ટ્સ જો માદા સંતતિ હોય અને વન સંતતિ દ્વારા એટલે કે નર દ્વારા એફ ટુ સંતતિમાં જો જનીન જાય તો એને ડાય એમ્બ્રિક જનીન કહેવામાં આવે છે મિત્રો તેને ક્રિસ ક્રોસ કહેવામાં આવે છે ફરીથી કહું છું આવું જે ઇનેરિટન્સ છે એને ક્રિસ ક્રોસ કહેવામાં આવે છે ફરીથી કહી દઉં એકવાર કે આ પેરેન્ટ્સ જે છે એ પેરેન્ટ્સ છે અહીંયા તમે જોઈ શકો નર છે અને નરમાંથી આ જનીન જાય છે માદાની અંદર તમે અહીંયા જોઈ શકો એફ વન સંતતિમાં માદામાં જાય છે માદામાંથી આ જનીન એફ ટુ સંતતીમાં નરમાં આવે છે મિત્રો યાદ રાખજો તો આવું જે જનીન ટ્રાન્સફર થાય છે ડાયજેનિક ક્રિસ ક્રોસ કહેવામાં આવે છે અને જો પેરેન્ટ્સ માદામાંથી આ જનીન જાય માદામાંથી એફનના નર સંતિમાં જાય અને એફન સંતતી નરમાંથી આ જનીન માદામાં જાય તો એને ડાય એમ્બ્રિક જનીન કહેવામાં આવે છે જેવી રીતે અહીંયા આપણે આગળ ક્રિસ ક્રોસ કરાવ્યું એ રીતે તો મિત્રો આને ક્રિસ ક્રોસ આનુવંશિકતા કહેવામાં આવે છે તો આપણે આજે આંખોની રંગના આનુંશિકતા વિશે અભ્યાસ કર્યો જે બહુ અગત્યનો છે ક્રિસ ક્રોસ અભ્યાસ તો પરીક્ષામાં પૂછાશે મિત્રો તો આ વિડિયો તમને ગમ્યો હોય તો મિત્રો અત્યારે જ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો ગુજરાત બાજુ નીટપ મારો ફેસબુક છે ગુજરાત બાજુ મારું ટ્વિટર છે ગુજરાત બાજુ નીટ પ્લસ મારો ઇન્સ્ટાગ્રામ છે તેને પણ ફોલો કરી શકો છો મારો મેલ આઈડી છે મેવાડા મનીશ્વર એટ ધ ડોટ કોમ ત્યાં આગળ પણ મને મેસેજ કરી શકો છો ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ સો મચ